દર્શક મિત્રો, વર્ષ 2022 અને 23 માટેનું કેન્દ્રીય બજેટ નાણાપ્રધાન નિર્મલા સીતારામણે આજે રજૂ કરી દીધું છે. બજેટની જે જોગવાઈઓ છે અથવા એમાંથી કયા મહત્વના મુદ્દાઓ બહાર આવે છે તે વિશે વિશેષ ચર્ચા કરીએ છીએ. અમદાવાદ બ્યુરોથી બ્યુરો ચીફ ભરત પંચાલ સાથે હું છું પારુલ રાવલ. ભરત સર, એક તો આજે જે કેન્દ્રીય બજેટ રજૂ થયું છે એમાં સૌપ્રથમ આપની દ્રષ્ટિએ નવું શું છે? આ બજેટમાં જોઈએ ને તો ઘણી બધી નવી પ્રપોઝલ છે. તો જેને આપણે, એક તો કોરોના કાળ હતો અને તેમ છતાં પણ એમણે ભારતની અંદર નવા સુધારા કરવાના ઘણી દરખાસ્તો મૂકી છે. એક તો સૌ પ્રથમ તો કે ટેક્સની ગણતરીમાં જે ભૂલ થઈ હોય એને સુધારવાની તક આપી છે કરદાતાને. એટલે 2 વર્ષ સુધી એ નવું રિટર્ન ફાઇલ કરી શકે છે. આ એક મહત્ત્વનું જેને કહેવાય કે સુધારો એમણે કર્યો છે અને કરદાતાઓને બહુ મોટી રાહત આપી છે કે ભાઈ ટેક્સ ગણતરીમાં ભૂલ થઈ હોય તો કોઈ દંડની જોગવાઈ એમાં કરી નથી. પછી વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીથી રેલવેના નેટવર્કને વિસ્તારવાની વાત કરી છે એમણે. પછી બીજી વાત કરી છે કે નેચરલ ફાર્મિંગ ઉપર ભાર આપ્યો છે કે જેમ કે પ્રાકૃતિક ખેતીવાડી પર વધુ ભાર આપ્યો છે અને એના પ્રત્યે ખેડૂતોને વાળવા માટે એ લોકો ક્લાસ બી ચલાવવાના છે અને કોર્સ પણ કરવાના છે. બીજું કે ઈ પાસપોર્ટ, જેને કે વિદેશ યાત્રાએ જવું હોય તો ઇલેક્ટ્રોનિક ચિપ્સ આધારિત પાસપોર્ટ હશે તો સુવિધાઓમાં વધારો થશે. એટલે એ આ વર્ષે ઈ પાસપોર્ટની જોગવાઈ કરવામાં આવી છે અને લોકોને ઇસ્યુ પણ કરવામાં આવશે. બીજું ઈ વ્હીકલ, જેને એના પર ભાર આપવામાં આવ્યો છે કે પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે વધી રહ્યા હોય ત્યારે ઈ વ્હીકલ ઉપર ભાર આપ્યો છે. એટલે બેટરી સ્વીપિંગની પોલિસી લાવવાની વાત છે અને બેટરી સ્વેપિંગ પોલિસી એટલે બેટરીની અદલા બદલી કરવાની પોલિસી આવશે. બીજું એક આ વર્ષની અંદર 2022-23ની અંદર જ 5G મોબાઈલ સ્પેક્ટ્રમની હરાજી કરાશે, જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે 5G આવશે, 5G આવશે. અચ્છા, બીજી વાત એમણે એ કરી છે કે જે શહેરોમાં જે ઇન્ટરનેટની સ્પીડ છે એને ગામડાઓ સુધી લઈ જવી છે. એટલે ગામડાઓ સુધી ફાઈબર ઓપ્ટિકલને વિસ્તારવાની વાત કરી છે. શહેરમાં જેવી સ્પીડ આવે છે એવી જ નેટની સ્પીડ ગામડામાં પણ આવે એવી એક જોગવાઈ એમણે કરી છે. બીજી એક મહત્ત્વની વાત એ કરી છે કે 3 વર્ષની અંદર 400 વંદે ભારત ટ્રેન લાવવાની વાત કરી છે. 100 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ લાવવાની વાત કરી છે, જેને કારણે ભારતના રેલવેની જે ઝડપ છે એ પણ વધશે અને વિકાસ પણ ખૂબ ઝડપી વધશે. બીજી મહત્ત્વની વાત હતી કે ક્રિપ્ટોકરન્સી, બિટકોઈન ને એ બધી ખૂબ ચર્ચામાં રહ્યું છેલ્લા વર્ષથી અને ભારતના ઘણા લોકોએ બિટકોઈનમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે ક્રિપ્ટોકરન્સીમાં. તો બહુ મહત્ત્વની નાણાપ્રધાને આજે જાહેરાત કરી છે કે ક્રિપ્ટોકરન્સી ભારતની પોતાની હશે. એટલે રૂપી જે છે એ ડિજિટલ કરન્સીમાં આવશે. હા, પણ જેને ડિજિટલ કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એને 30% ટેક્સ આપવો પડશે એની આવક ઉપર. એટલે હા, ખૂબ મોટો ટેક્સ ચૂકવવાની તૈયારી હોય એણે આ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. બીજી એક ખેતીવાડી ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ એમણે વ્યાપક બનાવવાની વાત કરી છે કે દવાનો છંટકાવ છે કે જમીન માપણી છે કે બધા ઘણા બધા ઉપયોગમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાશે. ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઇબરની આપણે જે વાત કરી તો 2025 સુધીમાં આ કાર્ય પૂરું કરવાનું એમણે કહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર ભારત ઉપર એમણે ભાર આપ્યો છે. અને બીજું મહત્ત્વની વાત કે પોસ્ટ ઓફિસમાં આમ આદમી, જેને કહીએ કે મધ્યમ વર્ગનો અને નીચલો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતો હોય છે તો એ પોસ્ટ ઓફિસને 100% કોર બેન્કિંગ સિસ્ટમ સાથે સાંકળવાનું એક મહત્ત્વની દરખાસ્ત કરી છે કે જેનાથી એના ગ્રાહકોની સુવિધાઓમાં ખૂબ સારો વધારો થશે. પારુલ જી, ભરત સર, ખાસ તો આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે કેન્દ્રીય બજેટ આવશે તો અમુક પ્રકારની જે રાહતની અપેક્ષા હતી કસ્ટમમાં કે એક્સાઇઝમાં કે આવકવેરાના સ્લેબમાં, તો એ દ્રષ્ટિએ આપનું શું કહેવું છે? જો નાણાપ્રધાને આવકવેરાના સ્લેબમાં કે કોઈ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કોઈ માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે જેને કહેવાય કે નોકરીદાતા વર્ગ છે એ તો થોડો નિરાશ થયો છે આ બજેટથી, કોઈ ફેરફાર કર્યો નથી. હા, એમણે કોર્પોરેટ ટેક્સ જે છે એ 18% ઘટાડીને 15% કર્યો છે. એટલે કોર્પોરેટ સેક્ટરને ખૂબ મોટો બેનિફિટ થશે, 3% એમને રાહત થશે એટલે એમના પ્રોફિટમાં વધારો થશે. કોર્પોરેટ સેક્ટરને આ વર્ષે ખૂબ મોટી રાહત આપી છે. બીજું કોઓપરેટિવ સેક્ટર, જેને કે આપણે આ ગયા વર્ષે આખું સહકાર મંત્રાલય નવું બનાવ્યું અને સહકાર મંત્રી તરીકે અમિત શાહને મૂક્યા છે, તો આ જે કોઓપરેટિવ સેક્ટર છે એનો જે ટેક્સ છે એનો સ્લેબ છે એ 18% ઘટાડીને 15% કર્યો છે અને એ કોર્પોરેટ એનો જે ટેક્સ છે એનો જે સરચાર્જ લાગે છે 12% એને ઘટાડીને 7% કર્યો છે. એટલે કોઓપરેટિવ સેક્ટરને ટેક્સમાં ખાસ્સી મોટી રાહત આપી છે. બીજું કે LIC IPO આવશે, આ એક મોટી વાત છે કે એ સ્ટોક માર્કેટ એને જેને બૂસ્ટ કર્યું છે, સ્ટોક માર્કેટ એને વધાવી લીધું છે. બીજું કે રાજ્યોને વગર વ્યાજની લોન આપવામાં આવશે, 1 લાખ કરોડની લોન 50 વર્ષ માટે વગર વ્યાજની લોન કેન્દ્ર આપશે.
એટલે રાજ્યોનો પણ વિકાસ આમાં થશે હું માનું છું ત્યાં સુધી. બીજું કે સુરતના સુરતની અંદર આપણો સુરત અમરેલી ને ગુજરાતના ઘણા ઘણા ગામડાઓમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટા પાયે વિસ્તરેલી છે, તો સુરતના જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે છે કટ, પોલિશ, હીરા અને જ્વેલરીમાં જે કસ્ટમ ડ્યુટી છે એ ઘટાડીને 5% કરી છે, એટલે મને લાગે છે કે ગુજરાતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટું બૂસ્ટ મળશે. પારુલ, જે ગુજરાત માટે જે હીરા ઉદ્યોગ છે એની ઘણા લાંબા સમયથી આ ડ્યુટી ઘટાડવાની માંગ હતી, થોડે ઘણે અંશે અહીંયા સંતોષાઈ રહી છે. ભરતભાઈ, આ જે કેન્દ્રીય બજેટ છે આપણા ભારતના તમામ રાજ્યો સાથે સંલગ્ન રહેતી વસ્તુ હોય છે, તો ખાસ જોઈએ તો ગુજરાત માટે નાણાપ્રધાને ઇન્ટરનેશનલ લેવલ કક્ષાનું આપણું અહીંયા ગીફ સિટી છે ગાંધીનગરમાં, તો એ ગાંધીનગરના ગીફ સિટીની અંદર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર સ્થાપવાની એક એમણે પ્રપોઝલ મૂકી છે. એ ક્યારે ઊભું થશે એ તો સમય બતાવશે, પણ આંતરરાષ્ટ્રીય લેવલે જે પણ નાણાકીય વિવાદો થયા હશે એનો ઉકેલ અહીંયા આવશે, એટલે આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના કરવાની એક દરખાસ્ત છે. બીજું એક દમણગંગા, તાપી અને નર્મદા, આ ગુજરાતની 3 નદીઓ અને ભારતની બીજી 2 નદી ગોદાવરી અને કૃષ્ણા, આ નદીઓને જોડવાનું એક પ્રપોઝલ મૂકી છે. અને આ જોકે આ વાત તો કેટલાય વર્ષોથી ચર્ચાતી હતી, પણ આ વખતે બજેટમાં એનો સમાવેશ કર્યો છે, એટલે મને લાગે છે કે ખેડૂતોને આનાથી ખૂબ મોટો ફાયદો થશે. કારણ કે ઘણા વિસ્તારોમાંથી જે નદી પસાર થતી હોય ત્યાં પાણી ના હોય, તો આ નદીઓને જોડવાની જ્યારે વાત આવશે તો તમામ નદીઓમાં પાણી ભરેલા રહેશે. જેમાં વધારે પૂર આવતું હોય, નર્મદામાં ધારો કે વધારે પાણી આવે છે, તો જેને એને દમણગંગામાં કે તાપી નદીમાં એની અંદર એને પ્રવાહિત કરી શકાય, એટલે આ એક ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે આ પ્રપોઝલ. એટલે ગુજરાત માટે અત્યારે હાલ પ્રાઇમરી બેઝ ઉપર જોઈએ તો આ 2 દરખાસ્તો મહત્વની છે. જી ભરતભાઈ, હજુ તો બજેટ જાહેર થયું છે અને તેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ પણ હજુ થઈ રહ્યો છે. આ સંજોગોમાં એક સમાવેશી દ્રષ્ટિ જોઈએ તો શું આ બજેટ દેશને આગળ વધારનાર, પ્રગતિના વધુ સોપાન સર કરાવનાર નીવડે એવું આપ માનો છો? આમ જોવા જઈએ તો જ્યારે નાણાપ્રધાને જ્યારે પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે એમણે કહ્યું હતું કે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું અમારું લક્ષ્ય રહેશે, પણ એમાં થોડોક બ્રેક વાગ્યો છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આ કોરોના મહામારીને કારણે જેને કહેવાય કે GDP ગ્રોથથી માંડીને આપણી લોકડાઉન ને બધું આવ્યું, એના કારણે સરકારની આવકમાં પણ ખાસો ઘટાડો થયો છે. તેમ છતાં પણ નાણાપ્રધાને આ બજેટની અંદર ખૂબ વિશ્વાસ સાથે કહ્યું છે કે આ વખતનો આપણો GDP ગ્રોથ રેટ 9.27% જળવાઈ રહેશે, એટલે એમાં ઘટાડો નહીં થાય. GST કલેક્શન પણ આપણું વધ્યું છે છેલ્લા 6 મહિનાથી, એટલે જેને કહેવાય કે, અને આગામી વર્ષે કોરોનાની સ્થિતિ શું રહેશે એ કોઈને ખબર નથી, તેમ છતાં એમણે આગામી વર્ષ માટે GDP ગ્રોથ 8-8.5% રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. પણ હા, એક વાત એ મહત્વની છે કે આ બજેટની અંદર 25 વર્ષની બ્લુ પ્રિન્ટ રજૂ કરી છે, જે દર 5 વર્ષની રજૂ થતી હતી. આ વખતે 25 વર્ષનો રોડમેપ જાહેર કર્યો છે, બ્લુ પ્રિન્ટ જાહેર કરી છે. એ તો વાત બરાબર છે, પણ મહત્વની વાત એ છે કે આ બજેટની અંદર કોઈ બોજો નથી નવો, કોઈના પર નવો બોજો નથી. કોરોના જેવી મહામારી હતી તેમ છતાં આપણને એમ લાગતું હતું કે ભાઈ નવો ટેક્સ આવશે, સરકારને આવક ઘટી છે, કોરોનામાં એમણે જેને કહેવાય કે ગરીબોને અનાજ આપ્યું છે, રાહત પેકેજ આપ્યા, 1 વર્ષ સુધી એમણે અનાજ બધાને આપ્યું છે, તો ટેક્સ આવશે, પણ કોઈ એવો બોજો લાદવામાં આવ્યો નથી. એટલે મારી દ્રષ્ટિએ આ બજેટ બોજા રહિત બજેટ છે. 5 સ્ટેટના ઇલેક્શન પણ આવે છે, એટલે સરકારે કોઈ બોજો અત્યારે હાલ પૂરતો લાદ્યો નથી. હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને બૂસ્ટ આપ્યું છે, વિકાસ પ્રોજેક્ટો નવા નવા લાવ્યા છે, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ સરકાર રોકાણ કરવાની છે, જેને કારણે આ બૂસ્ટર ડોઝનું કામ કરશે. મને એવું લાગે છે કે આ બજેટ જેમ આપણે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપ્યો એવી રીતે આ એક બજેટ પણ મને લાગે છે કે બૂસ્ટર ડોઝ સાબિત થશે. પારું, જે તો આપણે ભરત પંચાલ સાહેબ પાસેથી જાણ્યું કે કેન્દ્રીય બજેટમાં આજે જે પણ રજૂઆતો થઈ છે તેનું એક આકલન અને એમાંથી નીકળતો અર્થ એ આપણે સમજ્યા છીએ. તો ખાસ તો કોરોના મહામારીને લઈને જ્યારે દેશની GDP પર અસર પડ્યું છે, વેપાર ધંધા ઉદ્યોગને અસર પડી છે અને ઘણા બધા જનતાંત્રિક પ્રશ્નો પણ એમાં ઉદ્ભવેલા છે, એવામાં 5 રાજ્યોની ચૂંટણીની પહેલાં રજૂ થયેલું આ સામાન્ય બજેટ છે. તો 25 વર્ષની બ્લુ પ્રિન્ટ દેશના વિકાસ માટે લઈને આવેલા નાણાપ્રધાન
આ બજેટની માટે કહી શકાય કે બજેટની જે લોકપ્રિયતાની દ્રષ્ટિએ જોવાની વાત હતી કે સૌથી સામાન્ય એક ઉપાય હોય છે કે ટેક્સ સ્લેબમાં ઘટાડોની જેની ઘણા સમયથી માંગ પણ છે 2014 પછી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર પણ કરાયો નથી ખાસ કરીને એ સંજોગોમાં આ પ્રકારનું જે બજેટ આવ્યું છે તે 50-50% કહી શકાય કે જેટલું વેપારી વર્ગ માટે કે કોર્પોરેટ વર્લ્ડ માટે જેટલું રાહતપૂર્ણ છે એ કદાચ જનસામાન્ય માટે ન નીવડી શકે એવું અત્યારની એક પ્રાથમિક દ્રષ્ટિનું આકલન આપણે કરી શકીએ છીએ. કેમેરામેન મુકેશ ટુડિયા સાથે, અમદાવાદથી ભરત પંચાલ સાથે પારુલ રાવલ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.